દુર્ઘટના બની એ ખૂબ દુઃખદની વાત છે અને 44 માં ઘણીવાર અસમજના કારણે જે સહેલાણી આવતા હોય છે અહીંયા સ્થાનિક સતત ચેતવણી હોવા છતાં પણ એને અવગણના કરવામાં આવે એના કારણે વર્ષની અંદરમાં આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. આવનાર સમયની અંદરમાં અહીંયા સ્થાનિક તરવૈયો તરફથી ખૂબ સારી સેવાઓ અને લોકોના બચાવમાં કામગીરી કરતા હોય છે પણ અમુક વસ્તુની જરૂરત હોય છે એવું અમને લાગ્યું. ફાયરની ગઈકાલની રાત્રે પણ આજે સવારથી પણ એમની રેસ્ક્યુ ઓપરેશન દ્વારા એમની શોધખોળ કરવામાં આવી રહેલી છે પણ હવારે સ્થાનિક ધોરણે જે સ્થાનિક તરવૈયો અહીંયાનો હોય છે એમને સવારે એક ડેડ બોડી મળી છે અને એને સુએલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે. હજુ પણ બે અંદર જે લાશો છે એની હજુ કોઈ પટ્ટો મળ્યો નથી અને એની શોધખોળમાં હજુ ચાલવી હોય છે અને આવનાર સમયની અંદરમાં ઉપર અમે રજૂઆત કરીશું કે અહીંયા જે સ્થાનિક લોકો છે જે તરવૈયાઓ છે એના માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જરૂર પડે તો લાઈફ બોટની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવે અને શનિ રવિ જે સહેલાણીની ખૂબ ભીડ રહેતી હોય છે અહીંયા તો એના માટે અહીંયા સારી રીતે સિક્યુરિટી ગાર્ડ અને પોલીસનો પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટના ઉઠે આપણે એનો બચાવ કરી શકીએ. Yes, mate.